काल तारी मूर्ति अति रस रूप रसिक जोई ने जीवे रे लो बाल तारी मूर्ति अति रस रूप रसिक जोई જેનું ભજન કરીએ છીએ એ સહજાનંદ સ્વામીનું રૂપ કેવું છે? શરૂઆતમાં જ સ્વામી એમ કહ્યું, વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રેલો. રસરૂપ છે, કોની સાથે ઉપમા અપાય? અનુપમ. આ જગતની અંદર કોઈ એવો રસ નથી કે જે સહજાનંદ સ્વામીની સાથે સરખામણી કરી શકું. એવા રસરૂપ એ ભગવાનની મૂર્તિ રસિક જોઈને જીવે. જે પ્રેમી ભક્તો હશે એને જ ભગવાનની મૂર્તિમાં રસ આવશે. ભગવાનના સ્વરૂપમાં 9 પ્રકારના રસો છે. એની ઝાંખી કરવી હોય અનુભવનો વિષય છે. મહારાજના સ્વામી જ્યારે આપણે એકાગ્ર દ્રષ્ટિએ ક્યારે જોઈએ ને, જેવો રસ જોઈએ એવો એમાંથી આપણને પ્રાપ્ત થાય. બ્રહ્માનંદ સ્વામી આપણા સત્સંગમાં મહારાજની મૂર્તિને જોઈને એવા સરસ મજાના કીર્તનો બનાવ્યા છે. એક એક ભક્તને એ લીટીઓ યાદ હશે. અતિ પ્રિય ગીત છે. કેવળ આપણે એની ઝાંખી કરીશું. બ્રહ્માનંદ સ્વામીનું જીવન એકવાર રસ ચાખ્યા પછી એમના મુખ કમળમાંથી કેવી પંક્તિઓ એ કીર્તનના રૂપમાં પ્રગટ થયેલી, બે જ લીટી ભક્તો આપણે ગાઈશું.
જીવો છો રસીલા તારા મુખડાને જોતી, જીવો છો રસીલા તારા મુખડાને જોતી. ઓ હૈડા ના હાર પ્યારા, હૈડા ના હાર પ્યારા, નથલી નમો રૂપ સ્વરૂપ મૂર્તિ ચિહ્નો તલ નિરખી નિરખી ને વર્ણન કર્યું છે. પ્રેમાનંદ સ્વામીને ક્યાં એને ખબર હશે કે શૃંગારિક રસ કોને કહેવાય? શૃંગારિક રસ તો ભક્તો આપણને ખ્યાલ હશે કોને કહેવાય. લૌકિક રૂપનું જ્યારે આપણે વર્ણન કરતા હોઈએ એ શૃંગારિક રસ. ભર્તુહરિએ પણ શૃંગારિક રસ ગાયો છે. એમાંથી એમને જ્યારે ખોટું લાગ્યું, એને રસ ખાટો લાગ્યો, ત્યારે તરત જ વૈરાગ્ય સતક પણ એ જ ભર્તુહરિએ બનાવ્યું છે. પ્રેમાનંદ સ્વામીએ આ વંદુના પદમાં અજોડ શૃંગારિક રસ મૂક્યો છે. સ્વામી એમ લખ્યું, આવો મારા આવો વાલા પ્રેમ સખીના શેણ મંદિર મારે ડોલતા. શેણનો અર્થ તમને કદાચ ખ્યાલ નહીં હોય. શેણ કોને કહેવાય? બે સ્ત્રીઓ એકબીજાની સખી હોય એમ પ્રેમાનંદ સ્વામી પોતે ગોપી બનીને એક સાહેલી બની અને સહજાનંદ સ્વામીને બોલાવે છે. મંદિર મારે ડોલતા આવો મહારાજ, મારા મંદિરમાં આવો, મારા હૃદયમાં આવો મહારાજ. તમે તમારું રૂપ જોઈને હું વારે વારી ગઈ છું. પછી એમ કહે છે, વાલા તારું રૂપ અનુપમ નાથ ઉદર સ્વભાગણી રેલો. ભગવાનનું પેટ, મહારાજનું ઉદર કેવું હતું? અનુપ છે, શોભા ગણી છે. ઉદરની અંદર ત્રણ પ્રકારની રેખાઓ નીકળે છે જેને નાભિ કહેવામાં આવે છે. ઉદરમાં નાભિ, નાભિ એટલે ડૂટી, જે આપણી ભાષામાં કહીએ તો, પણ નાભિ કહેવાય. પણ નાભિ કેવી હતી? ઊંડી, ઊંડી છે. કેટલી ઊંડી? મંજુ કેસાન સ્વામી એક જ લીટી બોલ્યા છે, તારી નાભિ છે ગોળ ગંભીર રે શ્રી ઘન શ્યામ હરિ. ઊંડી નાભિ ગોળ, ગોળ છે. ડૂટ્યું તો આપણી હશે, કેટલાકની ડૂટ્યું અને કેટલાકને ડૂટા હોય. પણ મહારાજનું ઉદર એકદમ સૌમ્ય રૂપાળું, બહુ મોટું નહીં, ફાંદ કેવા, મોટી ફાંદ. નાભિ છે બહુ ઊંડી છે, નવતમ છે. બ્રહ્માજી નાભિમાંથી, જે ભગવાનના ભગવાનની નાભિમાંથી જ્યારે કંબળ થયું એમના ઉપર બ્રહ્મા, ચારે બાજુ જોયું પાણી હતું. વિચાર થયો કે હું કમળ ઉપર તો કમળ કોના આધારે? એ કમળની નાળમાં પેઠા જોવાને માટે, અંત લેવા માટે.
પણ છેડો હાથમાં ના આવે. સો વર્ષ સુધીઓ આપણને કદાચ ગપ્પુ લાગશે, પણ ભાગવતની અંદર આ પ્રસંગ લખાયેલો છે. કમળની નાડમાં જ્યાં અંદર પેટા હાલ્યા જાય છે, હાલ્યા જાય છે, સો વર્ષ સુધી હાલ્યા, અંત ના આવ્યો અને છેડો ના આવ્યો, પાછા બારે આવ્યા, જોયું આનો અંત નથી આવતો. આકાશમાં આકાશવાણી થઈ, હે બ્રહ્મા, એનો અંત લેવાને માટે તમારે તપ કરવું પડશે. તપ કરો. ભગવાનની નાભી છે ને ભક્તો, આટલી ઊંડી છે હો, અને પાછી ગોળ છે. મહારાજનું જે મહારાજના અંગનું ચિંતન કરતા પ્રેમાન સ્વામી નાભી કમળમાંથી થોડાક નીચા ઉતર્યા, જંગા આવી છે. વાલા તારી જંગા જુગલની શોભા મનમાં જોઈ રહું રહેલો. જંગા કેવી છે? હાથીના સૂડ જેવી. એક ઉપમા સંતો એવી આપે છે અને બીજી ઉપમા આપે છે, કદલી સ્તંભ કેળા. કેળા વૃક્ષ તમે જોયું ને, કેળનું નીચે જાડું હોય, પછી જેમ જેમ ઉપર જાય એમ પાત્ર પાત્ર થતું જાય. હાથીની સૂડ પણ એવી, ઉપરથી જાડી, જેમ નીચે હાલે એમ પાતરી પાતરી, એમ મહારાજની જંગા એવી છે. વાલા નિત્ય નિરખું પિંડી ને પાણી કોઈને નવ કહું રહેલો. સ્વામીને બીજા કોઈને કહેવાની ઈચ્છા નથી, નિરખ્યા કરે છે. પિંડી ને પાણી હો, બે વસ્તુ ભેગી છે, સાવ નજીકમાં છે. પાણી પેની તો આપણે ખબર છે કે પેની કોને કહેવાય, પણ પિંડી છે એની નજીકનો ભાગ. વાલા તારા ચરણ કમળનું ધ્યાન ધરું હતી હેત મારેલો, એનું હું ધ્યાન કરું છું. ચરણ કમળનું ધ્યાન. આવો વાલા પ્રેમ સખીના નાથ, રાખું મારા ચિત્તમાં રહેલો. હું તમોને મારા ચિત્તમાં રાખું છું, ચિત્તમાં. અને એ પ્રેમાનંદ સ્વામી એ જ્યારે મહારાજની મૂર્તિનું ચિંતન કરતા હોય ત્યારે સદાયને માટે એક જ પ્રાર્થના એની રહી છે કે મહારાજ, મારું ચિત્ત તમારા ચરણમાં લાગી રહ્યું છે, એટલે હવે એવા ને એવા ચરણ સદાયને માટે મારા અંતરમાં રહે, એ જ તમારી આગળ હું પ્રાર્થના કરું છું. કરબદ્ધ પ્રાર્થના. એ અંતિમના ચરણમાં કેવળ ભગવાનની પ્રાર્થના કરી છે. આપણે પણ એક પ્રેમાનંદ સ્વામીના કીર્તન દ્વારા પ્રાર્થના કરીશું. લગ્ની લાગી લગ્ન તોસે જીવન જૈસે, તોરે મોરે લગ્ની લાગી રે નંદલાલા, એવા શબ્દો પ્રેમાનંદ સ્વામીના છે. તોરી મોરી લગની, તોરી મોરી લગની લાગે રે લાલા, લાગે રે લાલા, તોરે મોરે લગની લાગી રે લાલા, તોરી મોરી લગની લાગી રે લાલા, લાગી રે લાલા, તોરે મોરી લગની લાગી રે લાલા.
જોગલ ચરણ રસ રૂપ વખાણો ખાણો પાલ મારે સ્વામીના આઠે આઠ પદ આપણે અહીંયા સમયને અનુસારે આપણે એનું શ્રવણ કર્યું છે. એક એક લીટીમાં એક મંત્રમાં એટલો બધો ભાવ પ્રેમાનંદ સ્વામીએ મૂક્યો છે, પણ આપણે સમય તો બધા એને નડે છે એટલે સમય પ્રમાણે આપણે આ કથાને આપણે પૂર્ણ કરીશું.